બનાસકાંઠા જિલ્લામાં ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં અંબે માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવીને મંદિરની દાનપેટી અને માતાજીના આભૂષણોની ચોરી કરી જતા ચકચાર મચી ગઈ છે સહુની રક્ષા કરતા ભગવાન જ બનાસકાંઠા જિલ્લામાં અસુરક્ષિત હોય તેવું જોવા મળી રહ્યું છે વેપારી મથક ડીસા શહેરમાં તસ્કરોએ વાડી રોડ વિસ્તારમાં આવેલા અંબે માતાના મંદિરને નિશાન બનાવ્યું છે આ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે અને અહીં અસંખ્ય ભક્તો તેમની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવા માટે આવતા હોય છે પરંતુ લોકોની આસ્થાના પ્રતિક સમા અંબે માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે આ મંદિર શહેરના ભરચક વિસ્તારમાં આવેલું છે અને રાત્રિ દરમિયાન તસ્કરોએ આ મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટી અને માતાજીના આભૂષણોની ચોરી કરી છે વહેલી સવારના સમયે જ્યારે આ મંદિર પર દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી અંબાજી મંદિરમાં તસ્કરોએ અંદાજે ત્રીસેક હજારની માલમત્તાની ચોરી કરી હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ મંદિરમાં ગઈકાલે જન્માષ્ટમી રાત્રે ચોરી થઈ છે નકુસા તોડી તાળા તોડી અને અંદર ચાંદીનો છત્તર અને ચાંદીનો મુગટ અને માતાજીનો જે ભંડારો ગલ્લો હતો એ કોઈ ચોરી ગઈ રાત્રે ત્રણ વાગ્યા પછી આ ચોરીનો બધા મળ્યો લોકોની રક્ષા કરનાર ભગવાનના મંદિરો જ્યારે સુરક્ષિત ના રહેતા હોય ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાની તો વાત જ શું કરવી દિસાના વાડી રોડ વિસ્તારમાં આવેલા મંદિર પર બનેલી ચોરીની ઘટના પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહી છે જે રીતે પોલીસ શ્રાવણ માસમાં ખૂણા ખાંચરામાં રમાતા જુગારની હકીકત મેળવી શકતી હોય તો જાહેર માર્ગ પર આવેલા ધાર્મિક સ્થાનની થતી ચોરીની ઘટના કેમ અટકાવી નથી શકતી તે એક અણિયારો સવાલ છે